હેલો નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ રાઠોડ સીટ કવરમાં મારા બધા જ મી વ્યુઅર્સ ઓર સબસ્ક્રાઈબરનું સ્વાગત છે. અને આજે હું તમને બતાવીશ કે બુલેટની સીટ આપણે કેવી રીતે મોડિફિકેશન કરી છીએ અને કેવી રીતે આપણે કવરનું કટિંગ કરીએ છીએ. અને આખો તમે આખો વિડીયો જુઓ એટલે તમને ખબર પડશે કે બુલેટની સીટ આપણે કેવી રીતે બનાવવી જોઈએ. અને તમે જો મારા મિત્રો આખો જોઈ શકો છો હું કેવી રીતે કટિંગ કરું છું. આપણી પાસે બુલેટનો ફર્મો પણ તૈયાર જ હોય છે અને કોફી કલરની આ સીટ બનાવવાની છે ને બહુ જોરદાર આપણે બુલેટમાં ફિટિંગ કરેલી છે એ પણ આપણે વિડીયો શૂટ કર્યો છે. અને ગ્રે કલરની પાઇપિંગવાળી આ સીટ મોડિફિકેશન કરવાની છે. તમે આ જોઈ શકો છો ઉપર પરફેક્ટ લાઇન ટુ લાઇન જે આવે ને એ બધું જ ધ્યાનમાં રાખીને આપણે સીટ ઉપર માથે રાખીને જ કટિંગ કરવાનું રહેશે. તમે આખો વિડીયો તમે જોવો એટલે તમને આઈડિયા આવી જશે કેવી રીતે સીટ મોડિફિકેશન કરવાની હોય. ક્યાંય ભૂલચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આવે. સીટ બુલેટમાં મોડિફાય કરી તો જ આપણે બુલેટમાં સીટ ફિટિંગ કરી તો સારી લાગે. જોઈ લ્યો કેવી રીતે આનું કટિંગ કરવાનું હોય. તો મિત્રો આ જો પાઇપિંગની દોરી છે જે પાઇપિંગ બનાવી છે એની દોરી છે. જોઈ શકો છો તમે કેવી રીતે કઈ કેટલી દોરી જાડી વાપરવાની હોય. જોઈ લ્યો તમે હવે હું પાઇપિંગ સીવું છું. તમે જોઈ લ્યો કેવી રીતે પાઇપિંગ મેકવાની હોય મશીનમાં. આપણે મારા વિવર્સોને બધું આપણે શીખવાડવું જ છે હવે કેવી રીતે સીટ મોડિફિકેશન કરવી બુલેટની. ઘણા બધાને નથી આવડતું બુલેટમાં સીટ કવરનું કામ કરે છે પણ એ બુલેટની સીટમાં થોડી ઘણી તકલીફ પડે છે એમ કહે છે. જોઈ લ્યો કેવી રીતે પાઇપિંગ મેગી મેં કીઓ દોરો અંદર રાખ્યો છે એ બધું ખાસ તમે જોજો મારા મિત્રો. અને હવે આવશે કવરનું ફિટિંગ કેવી રીતે કવરનું ફિટિંગ કરવાનું હોય. અને વધારાનો ભાગ હોય બધો મેં કટિંગ કરી નાખ્યો છે એ કાપી નાખ્યું. વચલા પાર્ટમાં સોલેશન મારવું પડે એટલે કવરનું ફિનિશિંગ ને બધું જોરદાર જ આવે. ઓકે એ તો દર વખતે સોલેશન મારવાનું તો હું કહું જ છું. હવે તમે મારી ચેનલમાં નવા ગાઈશ તો તમે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને મારા વિડીયો ગમતા હોય તો તમારા લાઇક કરો શેર કરો તમારા ગ્રુપ સર્કલમાં શેર કરતા રહ્યો. અને આવું આપણે તમારા બધાને સપોર્ટથી આપણે 1000 સબસ્ક્રાઈબ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. શેર Thank you.
We'll be right back.